हेलो नमस्कार वेलकम विद्यार्थी मित्रों। एनएलएम एनएलएम नी अंदर अपने घना बधा बळ भण्या। सौथी पहला अपने बळ नी वात करिए तो एनी अंदर वजन बळ हतुं, त्यार पछी लंब प्रत्याघाती बळ हतुं, दोरी नी अंदर प्रवर्ततुं बळ हतुं, अने छेल्ले लास्ट लेक्चर नी अंदर अपने स्प्रिंग बळ भण्या। अने आ बधी ज वस्तु पर प्रॉब्लम सॉल्व कर्या एफबीडी ना फ्री बॉडी डायग्राम। अच्छा, आज आपणे एक नवा बळनी चर्चा करवाना छीए अने ए बळ छे आभासी बळ। आवडी केवुं बळ? आभासी बळ। देखीती रीते तमने कोई बळ न लगाडतुं होय पण तमने बळ लागतुं होय। दाखला तरीके आ जे डस्टर छे एने मारे ऊपर लई जवुं होय तो स्वाभाविक छे के बळ लगाडवुं पड़े। तमने देखाय छे के हुं बळ लगाडुं छुं एटले ए ऊपर जाय छे। પણ ઘણી બધી પરિસ્થિતિઓ એવી પણ બને છે કે જેમાં તમે આમ બેઠા હોય ને અને અચાનક આમ આગળ વ્યાજાવ, અચાનક પાછળ વ્યાજાવ, ક્યારે આવું બને છે અથવા તો ક્યાં બને છે આવું? જો તમને યાદ આવતું હોય તો વિચારો। યસ, જો તમે બસમાં બેઠા હોય ને અને બસ છે એ અચાનક બ્રેક મારે તો આપણે આગળ આવતા આમ આગળ વ્યાજીએ છીએ, પકડવું પડે, નહીં તો કોકના ઉપર આગળ પડી જાય, બરાબર? અચ્છા, અને જો બ્રેક દાખલા તરીકે બસ ઊભી છે અને અચાનક જ ઝરક મારીને ચાલુ કરે તો આપણે થોડા પાછળ વયા જઈએ છીએ। તો આપણને કોઈ બળ તો નથી લગાડતું, કોઈ આપણને ધક્કો તો નથી મારતું, તો પછી આપણે આગળ અથવા તો પાછળ શું કામ ગયા? તો આવા જે બળ છે, આવી પરિસ્થિતિમાં જે બળ લાગે છે એ કંઈક આભાસી બળ છે। મિત્રો, તમે ચકડોળની અંદર બેઠા હોય, મેરી ગો રાઉન્ડ જે ગોળ ગોળ ફરતું હોય ને, તો તમારે એને પકડીને બેસવું પડે, કારણ કે તમને એવું ફીલ થાય કે જે ગોળ ગોળ ફરતું હોય એનાથી આમ દૂર જતું હોય એવું તમને બળ લાગે, કેન્દ્રથી દૂર જતી દિશામાં આપણને બળ લાગે। પકડીને બેસવું પડે ને જ્યારે ચકડોળમાં બેઠા હોય તો, નહીંતર શું થાય કે ફેંકાઈ જાય। ધારો કે આમ પકડીને ન બેઠા ને ખુલ્લા હાથે બેઠા હોય તો ગોળ ગોળ ફરે તો આપણે આમ સ્પર્શકની દિશામાં હોય જ। અચ્છા, તો આવી પરિસ્થિતિની અંદર આવું એક વધારાનું બળ લાગે છે અને એ વધારાનું જે બળ છે જેનો આપણને આભાસ થાય છે પણ લાગે છે એ આભાસી બળ છે। આભાસી બળની આપણે ચર્ચા કરીએ વિગતે, આ તો જસ્ટ મેં એક પ્રસ્તાવના બાંધી છે, તો વિગતે ચર્ચા કરીએ પહેલા એક કામ કરવું પડશે, આપણે નિર્દેશ ફ્રેમની ચર્ચા કરશું। તો હું થોડી ઝડપથી વાત કરું, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? નિર્દેશ ફ્રેમ એટલે કે અવલોકનકાર જે સ્થળેથી ગતિનું અવલોકન કરે તે સ્થળ કે જગ્યાને નિર્દેશ ફ્રેમ કહે છે। અવલોકનકાર જે સ્થળેથી ગતિનું અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય, બરાબર? બહુ સિમ્પલ વાત છે અને આપણે આ થોડી વાત ચર્ચા કરી ગયા છીએ। અચ્છા, નિર્દેશ ફ્રેમના બે પ્રકારો છે, એક જડત્વીય નિર્દેશ ફ્રેમ, બેઝિક જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે કોને કહેશું? તો બેઝિક ચર્ચા કરીએ તો એટલું જ કહી શકાય કે આની અંદર ન્યૂટનના ગતિના નિયમો પડાય છે, ન્યૂટનની ગતિના નિયમ પડાય છે। સામાન્ય રીતે જો બળ લાગે, ન્યૂટનના ગતિના નિયમો શું કહે છે, જ્યારે પદાર્થ ઉપર બળ લાગે તો પદાર્થ છે એ ગતિ કરશે, અથવા તો હું થોડું પહેલા નિયમ તરફ જઈએ તો કે જો પદાર્થ ઉપર બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખશે, અને જો પદાર્થ ઉપર બળ લાગે તો એના વેગમાનમાં ફેરફાર થાય। અચ્છા, પણ મિત્રો અહીંયા જડત્વીય નિર્દેશ ફ્રેમ જે છે એ કોઈ સ્થિર અથવા
अचल वेगी गति थती होय। आज से जड़त्वीय निर्देश व्यवहार कहेवाय। हूँ अहीं उभो छु जमीन उपर, तो जमीन छे ने हूँ स्थिर गणी सकूं, भले पृथ्वी फरती होय बट आपणे जमीन ने स्थिर गणी शकीए, बराबर सापेक्ष। तो हूँ अहीं जड़त्वीय निर्देश फ्रेम में उभो छु अने त्यां न्यूटनना नियमो पड़ाय छे। मित्रों आपणे मे वात करी के घणीवार आपणे आगळ व्या जाय, घणीवार पाछळ व्या जाय, तो के आपणे बैठा बैठा एवुं नथी थतुं। कोई स्पेशल जगह हो, ट्रेन में हो, बस में हो, कोई गतिमान वस्तु नी अंदर बैठा हो त्यारे आवुं बने छे। चकडोल में बैठा हो तो आपणी साथे एवुं बने। तमे घरे बैठा हो अने बैठा बैठा अंबे थई जाओ, हाँ क्यारेक थई जाय आपणे, पण तो ऊंघ आवती होय तो थाय, बराबर छे ने। अच्छा बाकी एवुं थतुं नथी आपणने। तो कहेवानुं मारुं ए छे के जो तमे स्थिर निर्देश फ्रेम में के अचल वेगी गति करती निर्देश फ्रेम में बैठा हो तो ये जड़तीय निर्देश फ्रेम गणाय, बराबर। दाखला तरीके अहीं कोई हूँ सीम्पल एक बात करूँ के अहीं कोई एक व्यक्ति है जमीन पर उभी है, बराबर। तो आ जमीन है स्थिर निर्देश फ्रेम है, बराबर, एटले जड़तीय निर्देश फ्रेम कहवाय। अहींथी उभा उभा कोई गति नो आपणे अवलोकन करता होय तो ए आपणे जड़त्वीय निर्देश फ्रेम ने उभा उभा गति नो अवलोकन करीए छीए, स्थिर निर्देश फ्रेम छे। अच्छा आने वेग, आ कोई स्केटिंग शूज होय या धारो के स्केटबोर्ड उपर छे अने आ अचल वेग थी गति करतू होय, बराबर, तो पण आ जड़त्वीय निर्देश फ्रेम गणाय के जेनी अंदर न्यूटन ना नियमो पड़ाय छे। આના ઉપર બળ અમારે ગોતવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, અને બળ ન લાગે, પહેલો નિયમ ન લાગે તો સ્થિર હોય તો સ્થિર, ને અચળ વેગી ગતિ થતી હોય તો એમને જાળવી રાખે। તો આની આપણે કોઈ ચર્ચા નથી કરવાના, બટ તમારા માઇન્ડમાં એક વસ્તુની ક્લિયરિટી હોવી જોઈએ કે જડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેશો। તો જડત્વીય નિર્દેશ ફ્રેમ એને કહેવાય કે જે નિર્દેશ ફ્રેમ સ્થિર હોય અથવા તો અચળ વેગી ગતિ થતી હોય, તેમાં ન્યૂટનના નિયમો પડાય છે, જે અત્યાર સુધી આપણે કર્યું છે એ જ બધું ન્યૂટનના નિયમો પડાય છે, અને આપણે અત્યાર સુધી એ જ કામ કર્યું છે, બરાબર ને। ન્યૂટનના નિયમો પાળીને જ આપણે જે ફ્રી બોડી ડાયાગ્રામ ગતિના જે પઝલ છે એ સોલ્વ કરી। બટ હવે બીજી જે મહત્વની વાત આવે છે, અહીંયા હું એક લખી રાખું, ધારો કે, અચ્છા પછી આપણે નોટ કરીએ, ધારો કે અહીંયા બીજી આપણે વાત કરીએ કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ, તો મિત્રો આમાં ન્યૂટનના ગતિના નિયમો પડાતા નથી, ગતિના નિયમ પડાતા નથી। એક એક્ઝામ્પલ આપણે આપ્યું કે બસની અંદર આપણે બેઠા હોય, બસમાં જો બ્રેક મારે તો વ્યક્તિ આગળની દિશામાં જાય છે, તો આગળ શું કામ વહી ગયો, પાછળથી કોઈ ધક્કો માર્યો, ધક્કો તો માર્યો નથી, તો પછી આગળ શું કામ ગયો। ન્યૂટન તો એવું કહે છે જ્યાં સુધી કોઈ બળ ન લગાડે ત્યાં સુધી તમે જેમ છો એમનેમ રહેશો, તો તમને કોઈ પાછળથી ધક્કો નથી માર્યો તો તમે આગળ ગયા શું કામ, કારણ, તો કારણ કે તમે જે બસમાં બેઠા છો એ બસ પ્રવેગી ગતિ કરે છે, બ્રેક મારે એટલે એનો વેગ ઘટે અને એક્સેલેટર આપે તો વેગ વધે, બરાબર। આવો એક ક્વેશ્ચન મેં કોમ્યુનિટી પોસ્ટની અંદર મૂકેલો, બરાબર, કે ટેન્કની અંદર પાણી હોય તો પાણી કઈ દિશામાં જાય, બરાબર। હવે તમને કદાચ ખ્યાલ આવતો હશે, જો બ્રેક મારે, બ્રેક મારે એટલે વેગ ઘટે, પ્રતિપ્રવેગી ગતિ થાય, પ્રતિપ્રવેગી ગતિ થાય તો આપણે આગળ વ્યા જઈ, ટેન્કરની અંદર પાણી છે એ આગળ જાય। જો અચળ વેગી ગતિ થતી હોય તો ટેન્કરમાં પાણીનું લેવલ છે એ સેમ રહે, અને જો પ્રવેગી ગતિ થાય તો પાણી છે એ પાછળ તરફ જાય। આવું એક કોમ્યુનિટી પોસ્ટની અંદર મૂક્યું હતું, જો તમે ન જોયું હોય તો હજુ પણ તમે જોઈ શકો, એમને એમ પડ્યું છે, બરાબર, પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમારી પાસે એ આવશે, એટલે જો ન કરી હોય તો પાછા સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે આપણે અહીંયા પાછા મૂળ વાત ઉપર આવીએ કે આ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં ગતિના નિયમો પડાતા નથી, જ્યારે ડ્રાઈવર છે એ બ્રેક મારે તો આપણે આગળ વ્યા જઈએ છીએ। તો આવી પરિસ્થિતિમાં, આવી પરિસ્થિતિ એટલે કે અજડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર આપણને આવું એક વધારાનું કંઈક બળ લાગે છે, અથવા તો ખબર નથી પડતી, દેખીતી રીતે કોઈ બળ નથી લાગતું, એવું જે બળ છે એને કહેશું આપણે આભાસી બળ।
બરાબર આભાસી બળ ક્યારે લાગે તો કે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં લાગે અજડત્વીય નિર્દેશ ફ્રેમ ક્યાં હોય તો કે પ્રવેગી ગતિ કરતી કોઈ પણ ફ્રેમ છે એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ ગણાય બરાબર તો અહીંયા આપણે નોટ કરીએ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ અજડત્વીય નિર્દેશ ફ્રેમ ગણાય અને એની અંદર આ આભાસી બળ છે એ લાગે અચ્છા હવે આભાસી બળ લાગ્યું છે તો આવા બળને આપણે સોલ્વ કરવું હોય તો શું કરવું તો મિત્રો હું એક બહુ સિમ્પલ વાત કરું જો ધારો કે અહીંયા અહીંયા કોઈ ટ્રેન છે અને ટ્રેનની આ છત ઉપરથી એક લોલક લટકાવેલું છે બરાબર જે લોલક છે એનું દળ સ્મોલ એમ છે ઓકે ट्रेन छे ए वेग थी सॉरी प्रवेग थी ए प्रवेग थी जमणी दिशा में गति करे हवे जो आ ए प्रवेग थी गति करे बराबर धारो के आ आम जता होय अने हुं आम आम प्रवेग थी गति करूं जो समझजो आम पाछी आम आम प्रवेग थी गति करूं तो आ पेन छे थोड़ी पाछळनी दिशा में जशे પેન હોય અને તમે આમ જતા હોય તો પેન છે એ પાછળ હા ધીમા પડશો તો પાછી અને અચળ વેગ કરશો તો સીધી થઈ જશે એટલે આમ હોય તો આમ જોયો તમે પાછળની દિશામાં જતી હોય એવું લાગે એના ઉપર બળ આભાસી બળ પાછળ તરફ લાગશે એટલે આ લોલક છે આ એ પ્રવેગથી જ્યારે ગતિ કરે તો લોલક છે એ આમ પાછળની દિશા તરફ એને પ્રવેગ થતો પ્રવેગને કારણે બળ લાગે છે જે આભાસી બળ છે આ બોલ છે એ અહીંયા આવી જશે એમ ન એટલે આના ઉપર શું થયું આ દિશામાં આ દડા ઉપર આ દિશામાં બળ લાગ્યું હવે એ આભાસી બળ લાગ્યું છે એ આભાસી બળ કેટલું હોય તો મિત્રો હવે ખાસ સમજજો કે આભાસી બળ છે એ જે પદાર્થ માટે આપણે જે પદાર્થ પર આભાસી બળ લાગતું હોય એનું દળ પદાર્થનું દળ મલ્ટીપ્લાય પ્રવેગ કોનો લેવાનો તો કે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ લેવાનો તમે સપોઝ અહીંયા છો અહીંયા ઊભા ઊભા તમે દડાને આમ જુઓ છો બરાબર તો તમે ક્યાં છો ટ્રેનમાં તો તમારે તમે આ થયો ટ્રેન ટ્રેન માટે નિર્દેશ ફ્રેમ થઈ અને એનો પ્રવેગ થયો એ તો ટ્રેનનો પ્રવેગ લેવાનો અહીંયા પદાર્થનું દળ ગુણ્યા નિર્દેશ ફ્રેમનો પ્રવેગ અથવા તો ગતિ કરતી જે પ્રવેગી ગતિ કરતી જે ફ્રેમ છે એનો પ્રવેગ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમનો પ્રવેગ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ તો અહીંયા પદાર્થનું દળ કેટલું છે સ્મોલ એમ આ કેટલું છે એ તો આભાસી બળ આ થઈ ગયું અહીંયા હું P વડે નોટ કરું સાયલેન્ટ છે P સુડો ફોર્સ કહેવાય છે અને આભાસી બળને અંગ્રેજીમાં સુડો ફોર્સ કહેવાય પણ આગળ P સાયલેન્ટમાં છે તો FP વડે બતાવો વોટએવર બટ મહત્વનું આ થયું માસ મલ્ટીપ્લાય તમને એમ થાય આ તો બળ હતું જ તેને પણ આ બળમાં હવે ડિફરન્સ શું છે એ ધ્યાન સમજો કે આમ ધારો કે હું અહીંયા એમ કહું કે અહીંયા એક બ્લોક છે બરાબર આ બ્લોક નું દળ m છે અને એ પ્રવેગ થી ગતિ કરે છે તો આ બ્લોક ઉપર બળ કેટલું લાગે તો કે F is equal to ma તો કે દળ કોનું a નું પ્રવેગ કોનો a નો બે a નું જ હતું જ્યારે અહીંયા શું કરવાનું છે દળ કોનું લેવાનું છે આ પદાર્થ નું અને પ્રવેગ કોનો લેવાનો છે નિર્દેશ ફ્રેમ નો સમજો ખાસ પ્રવેગ દળ છે એ આ જે જે બ્લોક ઉપર જે વસ્તુ ઉપર તમારે આભાસી બળ લાગતું હોય એનું દળ લેવાનું
અને પ્રવેગ નિર્દેશ ફ્રેમનો લેવાનો ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે આના સોલ્વ કરશો પણ આ તમારા માઇન્ડમાં એક ક્લિયરિટી હોવી જોઈએ અચ્છા આની નાની અંદર એક નાની અમથી વાત આપણે કરી દઈએ જો થોડો એબીડીના પ્રોબ્લેમને પણ આપણે લેતા જઈએ હવે મારે આ એંગલ ગોતવો છે જો આ બ્લોક દડો સંતુલન આમ ટ્રેન એ પ્રવેગથી ગતિ કરતી હોય ને આ બ્લોક આમ નામ રહે તો મારે આ એંગલ ગોતવો છે દેખાય છે આ એંગલ एंगल गोतवो छे बराबर तो अहीं लखी आपणे के जो बॉल संतुलन मां होय तो शिरोलंब साथेनो कोण अच्छा चलो मेळवी લઈએ અહીંયા એબીડી બનાવતા તો શું યસ બનાવીએ ચલો એબીડી અહીંયા બનાવું છું ફરીવાર ધ્યાન રાખજો ચલો અહીંયા જ આપણે થોડુંક નોટ કરતા જઈએ એક માર્ક કરી લઈએ અલગ હાલો આનું વજન બળ ક્યાં લાગશે અધો દિશામાં આ પોઈન્ટ પાસે તણાવ બળ આ દોરીથી બાંધો હોય ને तो तनाव बल क्या लागे हमेशा जे पॉइंट थी गणता हो एना थी दूर तरफ नी दिशा मा अच्छा आ क्या लाग से तो के जमली डाबी तरफ आ कयो तो के आभासी बल अनुदळ अनुप्रवेग एम ए जेटलू आभासी बल आ दिशा मा लाग से अच्छा हवे आनो एफबीडी अहींया बताऊ फरीवार अपने पॉइंट करीन बताविए सी रीते बताओ चलो तो पॉइंट अहीं वजन बल क्या आवशे मित्रों अधो दिशा में एम जी आ तनाव बल क्या आवशे तो के आ दिशा में आवशे मास अने एक्सेलरेशन आभासी बल एम ए आ दिशा में आवशे हवे मित्रों अहीं तो समचिदित सपाटी छे हा समचिदित सपाटी छे तो आ अपनी वाई अक्ष थई अने आ एक्स अक्ष थई चलो तो आ एंगल छे ई आपणे गोतवानो छे थीटा बराबर तो आ एंगल शुं थई जशे आ शिरोलंब साथेनो एंगल छे तो आ एंगल थई जशे थीटा चलो थीटा नी नजीकना घटको आपणे लईए थीटा नी नजीकनो घटक कयो थाय कोस थीटा तो आ थई जशे टी कोस थीटा આ થઈ જશે ટી સાઇન થીટા બરાબર છે ઓકે જો અહીંયા પણ તમે કરી શકો આમ કરીને બરાબર તો આ અહીંયા ઝેડ બનશે એટલે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય એટલે થીટા લીધો છે બરાબર ઓકે હવે સંતુલનમાં હોય તો હું એક્સ દિશાના અને વાય દિશાના બળ છે ને સરખાવી શકું આ એક્સ દિશાના तो संतुलन माटे नी शरत छे सिग्मा एफ एक्स इज इक्वल टू जीरो तो एक्स दिशा में क्या बल लागे छे टी साइन थीटा इज इक्वल टू एम ए एज रीते सिग्मा एफ वाय एंड सिग्मा एफ वाय इज इक्वल टू जीरो तो वाय दिशा में टी कोस थीटा इज इक्वल टू एम जी टी कोस थीटा इज इक्वल टू एम जी चलो टी टी कैंसल अभी नो गुणोत्तर ले लो छू टी टी कैंसल साइन अपॉन कॉस साइन थीटा ना छेद में कॉस थीटा इज इक्वल टू ए अपॉन जी साइन अपॉन कॉस એટલે શું થઈ જાય tan थीटा एंड tan थीटा इज इक्वल टू ए अपॉन जी एंड थीटा इज इक्वल टू tan इनवर्स ए अपॉन जी तो आ થઈ ગયો આપણો आंसर घनी चर्चाओ करवाना छे तो नोट करी लो आटलू चलो नेक्स्ट क्वेश्चन एक एक्जाम्पल लीए आपणे अहीं एक एम दळनो एक ढाळ छे અને એના ઉપર એક સ્મોલ એમ દળનો બ્લોક છે આ સપાટી લઈએ આપણે
અહીંયા મિત્રો બધી જ સપાટી જે છે એ સ્મૂધ છે, કોઈ પણ જગ્યાએ ઘર્ષણ લાગતું નથી. હવે વિચારજો કે જો ઘર્ષણ ન લાગતું હોય તો આ બ્લોકને તમે ઢાળ ઉપર મૂકો, ધારો કે આ પેન છે અને હું અહીંયા ઢાળ ઉપર મૂકું તો સ્વાભાવિક છે કે નીચે દડી આવતી રહે, આવતી જ રહે ને. તો આ પેન આ બ્લોક પણ નીચે આવવો જોઈએ, હા આવી જાય. બટ ક્વેશ્ચન એવો છે કે ઢાળ વાળા વાળની પણ વાળા બ્લોકને કેટલો સંક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ કે જેથી તેના પર રાખેલ સ્મોલ એમ દળનો બ્લોક સ્થિર રહે. આ બ્લોક આમનામ રાખવો હોય બરાબર, આ પેન અને અહીંયા ધારો કે હું રાખું છું, હે જો આ પેન અહીંયા રાખી શકું આમ રાખવું હોય તો નો રહે ને, પણ આને મારે આમનામ રાખવી હોય તો રાખી શકાય. યસ રાખી શકાય. જો આ પેનને મારે આમનામ રાખવી હોય તો મારે આ હાથને પ્રવેગી ગતિ કરાવી પડે. જોજો ધ્યાન રાખજો, થઈ ગઈ આ પેન અને હું પ્રવેગી ગતિ કરાવું. જો પ્રવેગી ગતિ કરે તો આ પેન ઉપર બળ આમ લાગશે, પ્રવેગ આમ છે, બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. જે દિશામાં પ્રબળ હશે એની વિરુદ્ધ દિશામાં, સોરી પ્રવેગ ગતિ કરતું હશે એની વિરુદ્ધ દિશામાં એના ઉપર આભાસી બળ લાગશે. એટલાના ઉપર આભાસી બળ લાગે એટલે પેન એમને એમ રહે, રહી ગઈ ને. અચ્છા તો અહીંયા આ બ્લોક નીચે આવે છે એટલે તમારે આપણે શું કરવું પડે કે આ જે કેપિટલ એમ દળનો બ્લોક છે ને એને આમ એ પ્રવેગથી ખેંચવો પડે. જો આને એ પ્રવેગથી આ દિશામાં ખેંચો તો આના ઉપર બળ છે એ વિરુદ્ધ દિશામાં લાગે અને એટલે બ્લોક છે આભાસી બળ લાગે બરાબર, તો બ્લોક એના ઉપર સ્થિર રહે. અચ્છા આનો થોડોક એબીડી આપણે બતાવીએ. સમજો અહીંયા કે આ સ્મોલ એમ દળનો બ્લોક છે એનો એબીડી બતાવી. તો આટલા બળ તો આપણને ખબર છે કે પહેલું બળ આવશે વજન બળ એમજી, એમજી ના બે ઘટકો આવશે મિત્રો, કારણ કે હવે અહીંયા ઢાળ છે, તો ઢાળ છે એટલે આ એંગલ થીટા હોય સમક્ષિતિજ સાથેનો, તો ઢાળ માટે લ્યો તારે વર્ટિકલ માટેનો આ શિરોલંબ સાથેનો ખૂણો થીટા થઈ જાય, તો એનો અહીંયા ઘટક આવશે એમ જી કોસ થીટા અને અહીંયા અહીંયા લખીએ ને એમ જી કોસ થીટા આ ઘટક આવશે બરાબર, અને આ ઘટક આવશે એમ જી સાઇન થીટા. હવે એમ જી સાઇન થીટા ની અસર હેઠળ બ્લોક નીચે આવવો જોઈએ, પણ જો એને કોઈ ઉર્ધ્વ દિશામાં એટલું જ બળ લગાડે એમ જી સાઇન થીટા જેટલું, તો બ્લોક સંતુલનમાં રહે, બ્લોક ઢાળ ઉપર સ્થિર રહે. અચ્છા તો હવે શું કરવાનું છે, તો કે આ જે આખો ઢાળ છે બ્લોક આ જે ઢાળ છે એને આ દિશામાં તમે એ પ્રવેગથી લઈ જાઓ, તો આના ઉપર આભાસી બળ લાગે. કારણ કે આ ઢાળ ઉપર આ બેઠો છે, જો ઢાળ પ્રવેગી ગતિ બસ ઉપર ને આને બસ લઈ લ્યો હતા, બસ ની અંદર આ બેઠો છે બરાબર, તો જો ઢાળ પ્રવેગી ગતિ કરે તો એના એ ફ્રેમમાં છે, એમ દળનો બ્લોક અઝડપી નિર્દેશ ફ્રેમમાં છે એટલે એના ઉપર આભાસી બળ લાગશે. અને આભાસી બળ છે એ કઈ દિશામાં લાગે, જો આ આખું આમ જતું હોય તો આના ઉપર આભાસી બળ આ વિરુદ્ધ દિશામાં લાગે, જે સીધું જ લેખાડવાનું છે આમ લાગશે આભાસી બળ. અચ્છા આભાસી બળ કેટલું હોય, તો કે આનું દળ, કોનું આનું દળ જેના ઉપર લાગતું હોય એનું દળ અને પ્રવેગ નિર્દેશ ફ્રેમ નો પ્રવેગ એમ બરાબર, તો આનું દળ અને નિર્દેશ ફ્રેમ નો પ્રવેગ. હવે મિત્રો આના પણ ઘટકો લેવા પડશે આપણે બરાબર. ચાલો તો આ સંક્ષિતિજ થયું બરાબર, આ અહીંયા બળ આ સ બળ છે એ સંક્ષિતિજ લાગે છે અને આપણે ઢાળની સપાટીને સમાંતર x લેશું, તો આ સંક્ષિતિજ સાથેનો આ એંગલ છે એ થીટા થાય. તમને બહુ સિમ્પલી ખબર પડી જવી જોઈએ, ફરીવાર જો ન ખબર પડે તો કહું. અહીંયા આ એંગલ તો થીટા છે વર્ટિકલ સાથેનો, આ આખો એંગલ કેટલો થાય 90 બરાબર, આ આખો એંગલ છે એ 90 થશે. તો આ એંગલ તમે લ્યો, આ એંગલ લ્યો તમે આ એમજી વાળો અને આ એ પણ કેટલો થાય 90, તો આ થઈ જાય 90 માઇનસ થીટા. ફરીવાર આ બ્લેક પેન વાળો જે મેં દોર્યો છે આ એંગલ એ આખો 90 થશે, પણ આ થીટા હોય તો આ કેટલો થઈ જાય 90 માઇનસ થીટા. એ જ રીતે આ બ્લુ અને બ્લેક વાળો તમે જુઓ તો એ 90 છે,
तो आ जो 90 माइनस थीटा होय तो आ ऑब्वियसली थीटा होय बराबर आखा सरवाळो तमे 90 आ बे नो सरवाळो 90 થવો જોઈએ તો 90 માઈનસ થીટા પ્લસ થીટા 90 થઈ ગયો અચ્છા તો આ એંગલ છે એ કેટલો આવ્યો થીટા હવે થીટા ની નજીક નો ઘટક હોય ma cos થીટા અને આ દૂર નો ઘટક આ ma અહીંયા છે આ એક ઘટક આમ આવશે ma sin થીટા અને એક નોર્મલ બળ ऊपर तरफ अपने सपाटी ने लंब बता दीशु अच्छा नॉर्मली तो अहीं कोई महत्व नहीं कारण के ब्लॉक कोई ऊर्ध्व दिशा में तो गति करतो नहीं अच्छा हवे ब्लॉक नीचे आवा माटे कयो बल जवाबदार छे तो के mg sin थीटा ब्लॉक ने ऊपर एमनेम राखवो होय तो कयो बल जरूरी छे ma cos थीटा जो आ बे सरखा थई जाय तो ब्लॉक स्थिर रहे ब्लॉक स्थिर रहेवा माटे mg sin थीटा इज इक्वल टू ma cos थीटा चलो mm गेट कैंसल आ a cos थीटा a ने सूत्र नो करता बनाविए तो a बराबर g sin थीटा ना छेद में cos थीटा आ cos थीटा ना छेद में આવશે तो sin थीटा अपॉन cos थीटा એટલે tan थीटा तो आंसर આવશે g tan थीटा तो કેટલો પ્રવેગક બ્લોક ને આપવો પડે આ જે બ્લોક છે આ કેટલો આપવો પડે જી tan થીટા જી tan થીટા જેટલા પ્રવેગથી જો તમે બ્લોક ને કેપિટલ m દળના બ્લોક ને લઈ જાઓ તો આ સ્મોલ m દળનો બ્લોક એના ઉપર સ્થિર રહે બરાબર આ પેન ને મારે આમ નામ રાખી હોય તો કેટલા પ્રવેગ આપવો પડે તો કે ma અહીંયા જી tan અહીંયા તો ઢાળ નથી એટલે તમારે ma ma જેટલો આને પ્રવેગ આપવો એ જેટલો પ્રવેગ આપવો પડે કે જેથી કરીને આ અને હાથમાં સ્થિર રહે અચ્છા ओके तो आ एक खूब अगत्यनु परिणाम छे आ परिणाम ने खास याद राखजो LBH याद छे ना वस्तु लर्न बाय हार्ट दिल थी आने पाकू करो बराबर तो सरस रीते तैयार करो आगळ एक प्रॉब्लम लईए आपणे चलो आमा ने आमा आपणे आगळ जईए हूँ आज वस्तु छे एनी अंदर एक क्वेश्चन एवो मूकू छु के आ ढाल ने ढाल ने केटलो संक्षितिज प्रवेग आपवो जोईए के जेथी स्मॉल एम दळनो ब्लॉक मुक्त पतन करे बोलो लियो मुक्त पतन करे बराबर અહીંયા થી આને આમ જતું હોય તો આને મુક્ત પતન કરાવો છે અત્યારે આનો પ્રવેગ કેટલો છે તો કે g sin થીટા થી નીચે આવે પ્રવેગ કયો તો g sin થીટા બળ કયો તો mg sin થીટા g sin થીટા થી નીચે આવે છે બટ હવે આપણે એને મુક્ત પતન કરાવો તો મુક્ત પતન કરાવવું હોય તો ઝડપથી અહીંયા ફરી રીડ્રો કરું છું ફિગર આટલી વસ્તુ કોમન છે મિત્રો વજન બળ mg આ mg sin થીટા mg cos થીટા લંબ બળ n બરાબર અચ્છા હવે મિત્રો શું થાય છે અહીંયા જોજો સમજજો ફરી પાછો આપણે અહીંયા એક બીજી માર્કરથી બતાવીએ તો હવે જો કે આને મુક્ત પતન કરાવવું હોય ને તો પહેલી વાત તો કે આ બ્લોકને મારે આ દિશામાં પ્રવેગથી ગતિ કરાવવી પડશે અહીંથી આમ વયું જાય તો નીચે આવે ને અહીંથી આમ વયું જવું જોશે તો એ જેટલા પ્રવેગથી હું આ દિશામાં ગતિ કરાવું છું હવે આ દિશામાં ગતિ કરાવું એટલે સ્વાભાવિક છે કે આભાસી બળ ક્યાં લાગવાનું છે આ દિશામાં લાગશે એમે ઊંધી દિશામાં જ આભાસી બળ લાગે આમ જતા હોય તો આમ લાગે બરાબર અચ્છા આ સમક્ષિતિ જ બતાવ્યું છે એટલે આનો આ એંગલ જે છે એ થીટા થી જશે બરાબર હવે આ થીટા ની નજીકનો ઘટક કયો થઈ જાય ma cos થીટા અને દૂરનો ઘટક કેટલો થઈ જશે ma sin થીટા આ ચરણ લીધું છે ને
बराबर यह समक्षितिज छे आ एंगल थीटा छे तमे बल समक्षितिज बताओ जो बल छे अहीं केवू बतायू मैं समक्षितिज बतायू तो समक्षितिज होय तो सीधो जेनो एंगल आ समांतर छे आ समांतर छे तो आ एंगल थीटा थी जवानो थीटा मां कन्फ्यूजन न थवू जोईए थोड़ी सिंपल भूमिति छे अहीं यस हवे एक कंडीशन के जो ढाल ने समक्षितिज प्रवेग आप केटलो प्रवेग आपवो जोईए जेथी एम जणनो ब्लॉक मुक्त पतन करे तो मुक्त पतन करवा माटे आ लंबबळ लागवू जोईए नहीं मुक्त पतन माटे लंब बल n इज इक्वल टू 0 થવું જોઈએ સમજ્યા તમે જો n इज इक्वल લંબળ જ ન લાગે તો સ્વાભાવિક છે મુક્ત પતન થશે આ પેન ને અત્યારે લંબળ લાગે છે આ લાગે છે ને કારણ કે જેટલું mg લાગે છે એટલું જ લંબળ લાગે પણ હું અહીંથી હાથ લઈ લઉં તો લંબળ લાગશે નહીં લાગે તો પેન શું કરશે મુક્ત પતન કરશે તો કન્ડિશન આવી ગઈ આ બહુ મહત્વની વસ્તુ છે બરાબર ને 5 સ્ટાર છે 5 સ્ટાર તો મુક્ત પતન માટે લંબળ 0 થવું જોઈએ ચાલો તો અહીંયા લંબળ 0 આપણે પહેલા આ બળોને હવે હું સરખાવું છું બરાબર તો mg cos θ અહીંયા ધ્યાન રાખજો mg cos θ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ n प्लस m a sin थीटा आ mg cos थीटा અને n प्लस m a sin थीटा સરખા હોય કારણ કે આ ઉર્ધ્વ દિશાની અંદર શિરોલંબ દિશામાં અથવા તો આ દિશામાં સંતુલનમાં છે કોઈ પ્રવેગ તો નીચે છે આ પ્રવેગ નીચે છે પણ આ દિશામાં કોઈ પ્રવેગ નથી એટલે આ બંને બળ અને આ બંને બળને સરખાવો બટ n ઇઝ ઇક્વલ ટુ કેટલું લેશો 0 આ m m ગેટ કેન્સલ એમાંથી a ને સૂત્રનો કરતા બનાવીએ તો g cos θ ના છેદમાં sin θ ઇઝ ઇક્વલ ટુ a ચલો તો અહીંયા શું થઈ ગયું cos upon sin cot θ અથવા તો 1 upon tan θ તો a ઇઝ ઇક્વલ ટુ g by tan θ અથવા તો g cot θ તો અહીંયાના જવાબમાં થોડું ધ્યાન રાખજો અહીંયા g tan θ આવ્યું છે જો આને એમ સ્થિર રાખવો હોય અને સ્થિર રાખવો હોય તો g tan θ જેટલા પ્રવેગથી બ્લોક ઢાળને ગતિ કરાવવી પડે અને આને જો મુક્ત પતન કરાવવું હોય તો તમારે g by tan θ થી એને ગતિ કરાવવી પડે બરાબર કન્ફ્યુઝન ન થાય મુક્ત પતન કરાવવું હોય તો g by tan θ અને સ્થિર રાખવો હોય તો g tan θ તો આ બે કન્સેપ્ટ છે એ તમારા મનમાં યાદીમાં ખાસ યાદ રાખજો કારણ કે આનો ઉપયોગ આપણે આગળ ઉપર કરવાના છીએ ઓકે ચાલો તો મિત્રો અહીંયા આપણે અટકીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ એક કન્સેપ્ટ સાથે આપણે આગળ જશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ અગત્યનો એક કન્સેપ્ટ લેવાનો છે અને નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ તો આપણી વચ્ચે ઘર્ષણ થવાનું છે તમે સમજી ગયા છો કે આપણો નેક્સ્ટ ટોપિક છે ઘર્ષણ બળ ઓકે પણ વધારે ઘર્ષણ ન થાય એટલે થોડાક લુબ્રિકેન્ટ પણ આપણે સાથે રાખશું એટલે બહુ સરસ રીતે સ્મૂથલી ઘર્ષણ વાળી સપાટી ઉપર પણ સ્મૂથલી આપણે ભણવાના છીએ ઓકે તો એક બહુ જ અગત્યના ટોપિક તરફથી આપણે આગળ જશું તો અહીંયા અટકીએ તબ તક કે લીએ આવજો થેન્ક યુ